ગુજરાતના પ્રખ્યાત જમજીર ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સારા વરસાદથી જમજીર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જમજીર ધોધ નિહાળવા પર્યટકોનો જમાવડો. જમજીર ધોધ આસપાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધોધ નજીક ન જવા માટે પ્રવાસીઓની સૂચના, માત્ર દૂરથી જ નિહાળવા માટે હાલમાં તેમણે અપીલ કરવામાં આવી છે. જમજીર ધોધને જોવા માટે પ્રવાસીઓ અત્યારે ઉમટી રહ્યા છે, પરંતુ તેનું રૌદ્ર સ્વરૂપ જોતા પ્રવાસીઓને દૂરથી જ તે જોવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ધોધની નજીક ન જવા માટે પર્યટકોને સૂચન કરવામાં આવ્યું. જે ધોધ ઉપર આવેલો છું, સિંગોડા નદી ઉપર આવેલો છે અને ખૂબ જ પાણી વરી રહ્યું છે અને ખૂબ જ સુંદર નજારો છે અત્યારે. અહીંયા જે ગીરની વચ્ચે આવેલો છે, આજે કેવું લાગ્યું અહીંયા? અહીંયા ખૂબ જ સુંદર વાતાવરણ છે અત્યારે. વરસાદ ઝરમર વરસી રહ્યો છે અને ખૂબ જ પાણી વરી રહ્યો છે, એટલે પબ્લિકને પણ વિનંતી છે કે સાવચેતીથી આવો તમે અને ખૂબ સેફથી આવો એમ. અમે હાલ અત્યારે જામવાળા થઈને પીઠળમાંના મંદિરની બાજુમાંથી આવ્યા છે. અહીંયા જમજીરા જામવાળા જમજીર ફરવા માટે આવ્યા હતા. અત્યારે અહીંયા પાણી બી બહુ છે અને ભરવાની પણ મજા આવે છે અને અત્યારે નજારો જ કંઈ અલગ છે. બહુ આનંદ થયો, કંઈ નથી જોયો. આ સોમાહામાં જ જોવા મળે એમ. અત્યારે વરસાદ ઋતુમાં વરસાદમાં આવી ત્યારે જ જોવા મળે એમ. બાકી ઉનાળામાં તો બહુ ઓછો હોય. ફરતા ફરતા અહીંયા જમજીર ધોધ ઉપર આવેલા છે, એ તમે પાછળ નજારો જોઈ શકો છો જે જમજીર ધોધનો છે. અને હાલ ગીર સોળે કળાએ ખીલી છે અને બે દિવસથી વરસાદ હતો એટલે અમે આ સાઈડ નીકળેલા. અમે આ રૌદ્ર સ્વરૂપ જમજીરનું જોયેલું ધોધનું. આવો ધોધ બીજે ગીરમાં ક્યાંય આવેલો છે નહીં. અહીંયા આવીને અમને બહુ આનંદ થયો. પણ મારી એક વિનંતી છે પબ્લિકને કે જે ટુરિસ્ટ કે લોકલ જે પણ આવતા હોય તે થોડા ધોધથી ડિસ્ટન્સ રાખી અને નજારો લઈ. ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે ગીર જે સોળે કળાએ ખીલ્યું છે, તો ગીરની અંદરથી નીકળતા તમામ નદી નાળાઓ ઝરણાઓ અને ડેમો છે તે છલકાઈ ચૂક્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે સિંગોળા નદી ઉપર આવેલો જે આ જમજીરનો ધોધ છે, જે સિંગોળા ડેમ ઓવરફ્લો થવાથી જેના ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલતા જમજીરના ધોધે છે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ જે પ્રમાણે ગીર જે ખીલ્યું છે, ગીરની અંદરથી નીકળતા તમામ નદી નાળાઓ અને ઝરણાઓ છે તે લોકોના મન મોહી લેવા તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે જમજીરનો આમ શાંત ગણાતો જે ધોધ છે, સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતો આ ધોધ છે, જેનું રૌદ્ર સ્વરૂપ જે ધોધે ધારણ કર્યું છે, ત્યારના આ જે સૌરાષ્ટ્રની શાન ગણાતો આ જમજીરના ધોધના દ્રશ્યો છે. ત્યારે અહીં ખાસ કરીને જે ગીરના લોકો અને ગીરની આસપાસની અંદર ફરવા આવતા લોકો તે ગીરનું નજરાણું જમજીરના ધોધ જોવાનું અચૂક ચૂકતા નથી. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમ.